ના ગોળાધરા વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી. પેટ્રોલ પુરાવા માટે લાઇનમાં ઉભા રહેવા મામલે હત્યા કરવામાં આવી. પુણા મિડાસ સ્ક્વેર સામે ભારત પેટ્રોલ પંપ સામે બની ઘટના. જયેશ રાજપૂત નામના યુવાનને કેટલાક કિસ્મો ચપ્પુના ઘામારી ફરાર થયા. પંપની બહાર નીકળતા જ ત્રણ યુવાનો મૃતક પર તૂટી પડ્યા હતા. મિત્રની નજર સામે જયેશની હત્યા કરવામાં આવી. ગોળાધરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ આ મુદ્દે હાથ ધરી છે. पुणा मिडास स्क्वेर पासे घटना बनी छे. पंपनी बाहर निकलता ज त्रण युवको मृतक पर तूटी पड्या हता अने हत्या करवामां आवी छे. संवाददाता चेतन पटेल फोनलाइन पर जोडाया छे. चेतन, एक युवान नी हत्या करवामां आवी छे, पोलीस द्वारा कई दिशामां तपास? जी चेतन, गोडाद्रा विस्तारमां पेट्रोल पुरावा जेवी नजीवी बाबते युवान नी हत्या करवामां आवी? जी चोक्कसथी, खास करीने तो संपर्क तूटी चुक्यो छे अमारा संवाददाता साथे. पंप पर मित्रनी नजर सामे ज एक युवान नी हत्या करवामां आवी. हवे वात करीए नवा वर्षे पण खेडूतोनी समस्या यथावत छे. નવું વર્ષ અમરેલીના ખેડૂતો માટે નવી આશાઓ લઈને આવ્યું છે. આ વર્ષે કપાસ અને મગફળીનો પાક ખૂબ જ સારો થયો છે. જિલ્લાના ખેડૂતોને મગફળી અને કપાસના ભાવ પણ સારા મળી રહ્યા છે. વરસાદ પણ સારો થતા પાણીના તળ પણ ઊંચા આવ્યા છે, જેથી હવે ખેડૂતો રવિ પાકની વાવણી કરી રહ્યા છે. રવિ પાકમાં ઘઉં અને ચણાને ખૂબ જ ફાયદો થશે. ખેડૂતો આશા સેવી રહ્યા છે કે રવિ પાકના ભાવ પણ ખેડૂતોને સારા મળશે. ગયા વર્ષે ખેડૂતોને ચણાના સારા ભાવ મળ્યા હતા, તેવા જ સારા ભાવ આ વર્ષે મેળવવા માટે ખેડૂતો આશા રાખી રહ્યા છે. અમે અત્યારે ચીંગ વાવી હતી, કપાસ વાવ્યો હતો, પણ એનો અમારે પાક લેવાઈ ગયો છે. હવે અમારે ઘઉં ચણાનું વાવેતર કરવાનું છે. હવે એના અમને ભાવ સારા મળવા જોઈએ. અમારે અમરેલી જિલ્લામાં ઘઉંનું વાવેતરનું વાવેતર અમે થાય છે.